નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે મેઘરાજા 48 કલાકમાં ગુજરાતને ઘમરોળશે. સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદ થશે. આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઈની વાત છે. હજુ પણ દરિયા કિનારે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 1-2 દિવસ વરસાદ રહેવાની સંભાવના છે, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે. હાલની સિસ્ટમ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ થઈ અરબ સાગરમાં થઈ પાકિસ્તાન જશે. હમણાં લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે. તેમણે કહ્યું કે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છમાં કોઈ કોઈ ભાગમાં 8-10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ગાંધીધામ, મુંદ્રા, કંડલા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધારે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ અંગે સાચવવાનું રહેશે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત અમરેલી, જૂનાગઢના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ હજુ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. હજુ ભારે વરસાદના યોગ છે. વધુ સમાચાર માટે જોતા રહો સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.